नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 29 जून 2023 जोईए आजना समाचार। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट शॉप, विजय नगर रोड, भुज, रामबाग रोड, आदिपुर। कच्छ बीजेपी ना जिला ना पदाधिकारियों ने निमणूक कराई, मंडल ना होदेदारों पण जाहिर थया। कच्छ जिला भारतीय जनता पार्टी द्वारा जिला मंडल पदाधिकारियों ने जाहरात करवामां आवी हती। प्रदेश अध्यक्ष सी आर पाटिल ना मार्गदर्शन हेठळ तेमज प्रदेश संगठन महामंत्री रत्नाकरजी अने जोन प्रभारी तथा प्रदेश महामंत्री रजनीभाई पटेल साथे संकलन करी कच्छ जिला भाजप प्रमुख देवजीभाई वरचंद द्वारा उपप्रमुख तरीके शीतलभाई चंद्रकांतभाई शाह भुज अने दिलीपभाई पूनमचंद शाह भुज, महामंत्री धवलभाई आचार्य गांधीधाम, नरेन्द्रभाई पी प्रजापति माधापर अने कोषाध्यक्ष तरीके वलमजीभाई राख्याभाई हुंबल अंजार तालुकानी निमणूक करवामां आवी होवानुं कच्छ जिला भाजपनी यादीमां जणાવાયું છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો, મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। મગજ તથા કરોડરજ્જુ સંબંધિત બીમારીઓના નિદાન માટે અમદાવાદની પ્રખ્યાત હોપ ન્યુરોકેર હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર મનીષ રાઠી, બ્રેઇન તથા સ્પાઇન સર્જન દર શુક્રવારે ભુજમાં સવારે 10 થી 2 વાગ્યા દરમિયાન એલએનએમ લાયન્સ હોસ્પિટલ નવી રાવલવાડી રિલોકેશન ભુજ મધ્યે મળશે। રજિસ્ટ્રેશન તથા અન્ય માહિતી માટે સંપર્ક 9825035451 9825060365। મેલેરિયા હું ફેલાવીશ, તું જરાક ઉભો તો રે મચ્છર, અમે બધા મળીને તને પાટ બનાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું, ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું, મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું, અમે મચ્છરદાનીમાં સુઈશું, અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર, આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।